નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકારની ઉદાર નીતિ અને ખાસ કરીને ગ્રામોદય અંતર્ગત ગ્રામ સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયતોના વિકાસના ભાગરૂપે સરકાર દ્વારા ગામે ગામ નવા સુવિધાસભર પંચાયત ઘરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મલેકપુર ગામ ખાતે રૂપિયા 10,55,000 ખર્ચે નિર્માણ પામેલ પંચાયત ઘરનું ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પંચાયત ઘરમાં પ્રવેશ્યા બાદ સીઆર પાટીલ તથા નીતિન પટેલે મલેકપુર ગ્રામ પંચાયતના યુવા અને ઉત્સાહી સરપંચ દિવ્યાંગ રાઠોડને પદ ગ્રહણ કરાવ્યું હતું. આજના પ્રસંગે મલેકપુર ગ્રામ પંચાયતના સરપંચ દિવ્યાંગ રાઠોડ, મલેકપુર ગામના વતની અને વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ પરેશભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સીઆર પાટીલ તથા નીતિન પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે ગામના અગત્યના દસ્તાવેજોની જાળવણી માટે તથા પંચાયતના વહીવટ માટે સારી સુવિધાસભર મકાન હોવું જરૂરી છે. ખાસ કરીને ગામડાને તૂટતા બચાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામ સ્વરાજ્યની જે કલ્પના કરી છે તેના પ્રયાસ રૂપે ગામે ગામ આવા સુવિધાસભર પંચાયત ઘર ઉપરાંત રોડ રસ્તાની સુવિધા કરીને ગામડાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ મંત્રી પંકજભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ જશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, દૂધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી, ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીના રાજુભાઈ પટેલ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.